સહયોગ ચાંદની અને આરતી આપણી સાથે શરૂઆત ચાંદની આપના સાથે કરીશું. જી યશ, સૌથી પહેલાં જે ફૂટસીમાં ફેરફાર થવાના છે એની સાથે શરૂઆત કરીએ. ફૂટસીમાં ઇન્ડિયામાં 3 તબક્કામાં પરિવર્તન જે છે, બદલાવ છે, એ લાગુ થવા જઈ રહ્યું છે અને 23 સપ્ટેમ્બરમાં સેમી એન્યુઅલ રિવ્યૂથી શરૂઆત થશે. અહેવાલ મુજબ HDFC બેંકના દરેક ઇન્ડેક્સમાં ભારણ પણ વધારવામાં આવશે અને આ ભારણ વધવાને કારણે સપ્ટેમ્બરમાં 500 મિલિયન ડોલરનો ઇનફ્લો પણ આવવાની એક શક્યતા બનતી દેખાઈ રહી છે. તો HDFC કાઉન્ટરનું ફોકસ રહેશે જે ફૂટસીમાં બદલાવ થવામાં, ફેરફાર અહીંયાથી જે થવામાં આવ્યા રહ્યા છે એને લીધે. ત્યારબાદ ગોદરેજ કન્ઝ્યુમર પરિણામ અંતર્ગત સ્ટોક્સ જોઈએ. રિએક્શન જ્યાં Q1ના જે નંબર જાહેર થયા છે, નફો ઘટ્યો છે. નબળા પરિણામ અનુમાન કરતાં 7.6% નફો ઘટી 318.8 કરોડ પર આપણે જોઈ રહ્યા છીએ. રેવન્યુ 10.4% વધી છે, આવક વધતી દેખાઈ રહી છે, 3,448 કરોડ પર પહોંચી છે. એબિટાના ફ્રન્ટ પર જોઈએ તો 23.4% વધારો છે, 642.8 કરોડ પર 520 કરોડથી વધારો છે, પરંતુ અનુમાન કરતાં ઓછા એબિટા વધ્યા છે. માર્જિન્સ પણ સુધર્યા છે, 16.7%થી 19%નું અનુમાન હતું એની સામે 18.6% પર આપણે જોઈ રહ્યા છીએ. સાથે જોઈએ તો ભારતનો સ્થાનિક વોલ્યુમ ગ્રોથ 11-12% અનુમાનની સામે 12% પર રહ્યો છે અને તમિલનાડુ સાથે જ મધ્યપ્રદેશમાં નવા પ્લાન્ટ માટે 900 કરોડ રૂપિયાના કેપેક્સની મંજૂરી પણ આપણને મળતી દેખાઈ રહી છે. નંબર્સના ફ્રન્ટ પર થોડો વધારો છે, પરંતુ જે અનુમાન હતું એટલો સુધારો નથી જોઈ રહ્યા ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ. બ્રોકરેજ હાઉસીસના રિએક્શન જોઈએ. નોમુરા સાથે શરૂઆત કરીએ. તેઓ ખરીદદારીની સલાહ આપી રહ્યા છે 1,225 પ્રતિશેરના લક્ષ્યાંકની સાથે. ત્યારબાદ મોર્ગન સ્ટેનલી ઓવરવેઇટનું રેટિંગ આપ્યું છે, 1,072 લક્ષ્યાંક આપ્યા છે. CLSA અંડરપરફોર્મના રેટિંગ સાથે 1,040 પ્રતિશેરના લક્ષ્યાંક આપ્યા છે. ફોકસમાં આ સ્ટોકને રાખીશું. ટોરેન્ટ ફાર્માના Q1ના નંબર્સ પર આવીએ. નેટ પ્રોફિટ 6.8% વધ્યો છે, 378 કરોડ પર પહોંચ્યો છે. આવકમાં પણ 10.4% વધારો છે, 2,591 કરોડ પર પહોંચી છે કંપનીની આવક. એબિટા 11.1% વધી અને 791 કરોડ પર પહોંચતા આપણને દેખાઈ રહ્યા છે. જ્યારે માર્જિન્સના ફ્રન્ટ પર પણ થોડો સુધાર, 20 બેસિસ પોઈન્ટ જેટલા સુધર્યા છે, 30.3%થી વધી 30.5% પર. સારા નંબર્સનું રિએક્શન ટોરેન્ટ ફાર્મા પર પણ આજે મળી શકે છે. બ્રોકરેજ હાઉસમાં જેફરીઝનો એક મત છે, તેઓ હોલ્ડનું રેટિંગ આપે છે ટોરેન્ટ ફાર્મા પર 1,950 પ્રતિશેરના લક્ષ્યાંકની સાથે અને તેઓ માની રહ્યા છે આવક અને એબિટા ઓલમોસ્ટ ઇનલાઇન આ ક્વાર્ટર માટે તેઓને ગણાવી રહ્યા છે. ત્યારબાદનો કંપની ટાટા કેમિકલ્સ દ્વારા પણ Q1ના નંબર્સ જાહેર થયા છે. જોઈએ, વાર્ષિક ધોરણે સરખામણી કરીએ તો નફો 11.8% ઘટ્યો છે, 523 કરોડ પહોંચ્યો છે, 593 કરોડથી ઘટીને. આવક જોઈએ તો 5.6% વધારો છે, 4,218 કરોડ પર પહોંચી છે, 3,995 કરોડથી વધી છે. એબિટા પણ 2.8% વધ્યા છે અને 1,043 કરોડ પર જોઈ રહ્યા છીએ આપણે. માર્જિન્સના ફ્રન્ટ પર એક ઘટાડો છે, 25.4%થી માર્જિન્સ ઘટી 24.7% પર આપણને દેખાઈ રહ્યા છે. તો ટાટા કેમિકલ્સ ફોકસમાં રાખીએ અને જોઈએ મોર્ગન સ્ટેનલીનો શું વ્યૂ પરિણામ બાદ આવતો દેખાઈ રહ્યો છે. તેઓ ઇક્વલ વેટ ટુ રેટિંગ આપે છે, 916 પ્રતિશેરના તેમણે લક્ષ્યાંક આપ્યા છે અને હાયેસ્ટ એવર એબિટા અને માર્જિન્સના ફ્રન્ટ પર તેઓ સરપ્રાઇઝ અહીંયાથી ગણાવી રહ્યા છે. તો એક ફોકસમાં રાખીશું આ સ્ટોકને પણ. ત્યારબાદ આવીએ મેક્સ હેલ્થકેર. Q1ના જે નંબર્સ જાહેર થયા છે, નફો વધ્યો છે, એક સારા નંબર્સ છે. જોઈએ ડિટેલ તો 38.9% નેટ પ્રોફિટ વધી, 240 કરોડ પર 172 કરોડથી વધ્યો છે. આવક પણ 20.4% વધી છે, 1,285 કરોડ પર પહોંચી છે. એબિટા જોઈએ તો 27.3% એબિટા વધી 337 કરોડથી 337.4 કરોડ પર પહોંચ્યા છે. માર્જિન્સના ફ્રન્ટ પર પણ સુધાર છે, 24.8%થી માર્જિન્સ અહીંયા વધી 26.3% પર પહોંચ્યા છે. સારા નંબર્સનું રિએક્શન મેક્સ હેલ્થકેરનું કાઉન્ટર પણ આજે આપશે. ત્યારબાદ અંતિમ કાઉન્ટર મારા તરફથી શોભાનું રહેશે, જે Q1ના નંબર્સ જાહેર થયા છે. વાર્ષિક ધોરણે ડિટેલ્સ લઈએ તો નેટ પ્રોફિટ 4.5 કરોડથી વધી, નફો 12.1 કરોડ પર પહોંચ્યો છે. આવક પણ 60.8% વધી છે, આવકમાં ખાસો સુધાર છે, 564 કરોડ જે હતી ત્યાંથી 907 કરોડની આસપાસ જોઈ રહ્યા છીએ વધીને. એબિટા 10.3% ઘટ્યા છે, 65.3 કરોડ પહોંચ્યા છે ઘટીને, જે 72.8 કરોડ હતા. માર્જિન્સમાં પણ એક શાર્પ ડિક્લાઇન, 12.9%થી માર્જિન્સ ઘટી 7.2% પર પહોંચતા દેખાઈ રહ્યા છે. પ્રોફિટ અને રેવન્યુના ફ્રન્ટ પર સારા નંબર્સ છે, પરંતુ માર્જિન્સ અને એબિટા જે છે ક્યાંક ને ક્યાંક એક થોડી ચિંતા
बताव्य छे। अहींथी शोभा नो काउंटर पण आजे फोकस में रहेशे। आरती, आ सिवाय अन्य नंबर्स अने परिणाम अने न्यूज बेस्ड रिएक्शन क्या काउंटर्स? जी चैनली, अन्य परिणाम थी शुरुआत करिए तो पॉलिसी बजार नो काउंटर फोकस में राखवानो रहेशे। पीबी फिनटेक परिणाम रजू करवामां आव्या छे कंपनी तरफ थी। सुधरेला परिणाम जे छे ते आव्या छे। कंपनी नी आवक खास करीने जोईए तो 31.9% वधती जोवा मळी छे ने वधीने 666 करोड़ आसपास रहती जोवा मळी छे, जे अगाउ 505 करोड़ आसपास हती। साथे ज एडजस्टेड एबिटा नी वात करीए तो ते आपणने 66 करोड़ नी खोट नी सामे 23 करोड़ पर आवता देखाया छे। एटले अहींया जे एबिटा खोट हती ते पण આપણને ઓછી થતી દેખાઈ રહી છે। એબિટા માર્જિન યર ઓન યર ધોરણે કંપનીના 3% પર રહ્યા છે અને ન્યૂ ઇનિશિયેટિવ ખોટની વાત કરીએ તો ત્યાં પણ ઘટાડો નોંધાયો છે। 71 કરોડથી આ ખોટ ઘટીને 46 કરોડની આસપાસ આપણને રહેતી દેખાઈ રહી છે। અને કોન્ટ્રીબ્યુશન માર્જિનની વાત કરીએ તો ત્યાં પણ આપણને થોડો ઘણો વધારો જોવા મળ્યો છે। 42% પર જે હતું ત્યાંથી સુધરી અને 45% પર આપણને કોન્ટ્રીબ્યુશન માર્જિન જે છે તે રહેતા દેખાયા છે। તો ઓવરઓલ એક સારા પરિણામ જે છે તે પીબી ફિનટેકના કાઉન્ટર પર આપણને રિએક્શન પોઝિટિવિટી તરફનું જોવા મળી શકે છે। બ્રોકરેજ રિપોર્ટમાં સીએલએસએના રિપોર્ટની વાત કરી લઈએ તો આઉટપરફોર્મ રેટિંગ તેમના તરફથી આપવામાં આવ્યું છે અને લક્ષ્યાંક 890% કરવામાં આવ્યા છે। તેમનું માનવું છે કે ખાસ કરીને સ્ટ્રોંગ કોર પર્ફોમન્સ જે છે તે ક્રેડિટ ડિસ્બર્સલ અને ખાસ કરીને પ્રોટેક્શન ગ્રોથ જે છે તેને કારણે આપણને વધતો જોવા મળ્યો છે, એટલે આઉટપરફોર્મ રેટિંગ સીએલએસએ તરફથી આવતું દેખાયું છે। મોર્ગન સ્ટેનલી તરફથી ઓવરવેટ રેટિંગ આપવામાં આવ્યું છે અને લક્ષ્યાંક 810% કરવામાં આવ્યા છે તેમના તરફથી। તેમનું પણ માનવું છે કે આવક કોન્ટ્રીબ્યુશન અને એડજસ્ટેડ એબિટા જે છે તેમાં ખાસ કરીને સારો ગ્રોથ જોવા મળ્યો છે, એટલે ઓવરવેટ રેટિંગ મોર્ગન સ્ટેનલી તરફથી પણ આવતું દેખાયું છે। તો પોલિસી બજાર પીબી ફિનટેકનું કાઉન્ટર ફોકસમાં રહેશે। અન્ય કંપની ઘણી બધી કંપની તરફથી રિઝલ્ટ જાહેર થયા હતા, તેમાં ગ્લેન્ડ ફાર્મા, ઇન્ડિકો પેઇન્ટ્સ છે ફોકસ રહેશે, રિએક્શન પરિણામનું જોવા મળી શકે છે। ઇન્ડિયા ગ્લાયકોલ્સ, ગોકુલદાસ એક્સપોર્ટના પરિણામ આવ્યા હતા ત્યાં ફોકસ રહેશે। જીઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ, ઇન્ડિગો કાઉન્ટમાં પણ પરિણામની રિએક્શન આપણને જોવા મળશે। કેમ્સ છે ત્યાં ફોકસ રહેશે। ઓલેક્ટ્રા ગ્રીનટેક, જ્યુબિલન્ટ ઇન્ડસ્ટ્રીઝ સાથે જ મોન્ટે કાર્લો ફેશન, આઈટીડી સિમેન્ટેશન્સ, રેમ્બો ચિલ્ડ્રન્સ મેડિકેર આ બધા કંપનીના પરિણામ જાહેર થયા હતા, તો આ બધા પર પણ આજે પરિણામનું રિએક્શન આજે આપણને જોવા મળશે। તો આ બધા કંપની પર પણ ફોકસ રહેશે। ન્યૂઝ બેઝ રિએક્શનમાં જનરલ ઇન્સ્યોરન્સ કંપની તરફથી જુલાઈના ખાસ કરીને ડેટા જાહેર થતા દેખાયા છે, બિઝનેસ ડેટા જે છે। સૌથી પહેલા જુલાઈ જનરલ ઇન્સ્યોરન્સ ડેટાની વાત કરી લઈએ તો જુલાઈમાં પ્રીમિયમમાં 14% વધારો યર ઓન યર ધોરણે આપણને થતો દેખાયો છે। 4 મંથ FY24માં ખાસ કરીને પ્રીમિયમ 17% જેટલું વધતું જોવા મળ્યું છે। સ્ટેન્ડલોન હેલ્થ પ્રીમિયમમાં 24% વધારો જોવા મળ્યો છે અને 4 મંથ FY24માં હેલ્થ પ્રીમિયમ જે છે તે આપણને 26% જેટલું વધતું જોવા મળ્યું છે। આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની ખાસ કરીને વાત કરી લઈએ તો અહીંયા જે જુલાઈ પ્રીમિયમ છે તે યર ઓન યર ધોરણે 22% અને મંથ ઓન મંથ ધોરણે 25% જેટલો વધારો જોવા મળ્યો છે। 4 મંથ FY24માં પ્રીમિયમની વાત કરીએ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની તો 20% જેટલું પ્રીમિયમ અહીંયા વધતું જોવા મળ્યું છે અને નાણાકીય વર્ષ 2024માં માર્કેટ શેર જે છે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો તે આપણને 25 બેઝિસ પોઈન્ટ્સ જેટલો વધતો જોવા મળ્યો છે। ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સની વાત કરી લઈએ તો અહીંયા પ્રીમિયમ યર ઓન યર ધોરણે 9% વધતું જોવા મળ્યું છે અને મંથ ઓન મંથ ધોરણે જોઈએ તો 12% વધારો જોવા મળ્યો છે। 4 મંથ FY24માં પ્રીમિયમ 9% જેટલું વધ્યું છે અને નાણાકીય વર્ષ 2024માં માર્કેટ શેર જે છે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સનો તે લગભગ 110 બેઝિસ પોઈન્ટ્સનો વધારો અહીંયા જોવા મળ્યો છે। સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સની વાત કરી લઈએ તો અહીંયા પ્રીમિયમ જે છે તે યર ઓન યર ધોરણે 17% જેટલું વધતું જોવા મળ્યું છે, મંથ ઓન મંથ ધોરણે 13% વધારો અહીંયા જોવા મળ્યો છે અને 4 મંથ FY24ની વાત કરીએ તો પ્રીમિયમ જે છે સ્ટાર હેલ્થનું તે આપણને 19% જેટલું વધતું જોવા મળ્યું છે, પણ નાણાકીય વર્ષ 2024માં માર્કેટ શેર જે છે તે 8 બેઝિસ પોઈન્ટ જેટલો ઘટ્યો છે। તો સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ તરફથી થોડું ઘણું જે માર્કેટ શેર છે તેમાં ઘટાડો જોવા મળ્યો છે, પણ બાકી કંપનીના ઇન્સ્યોરન્સ ડેટા જે છે તે આપણને પોઝિટિવ આવતા દેખાયા છે। તો જનરલ ઇન્સ્યોરન્સ કંપની જે છે તેના પર પણ ફોકસ રહેશે। આઇનોક્સ સ્વિન્ડ આજે ફોકસમાં રહેશે, બ્લોક ડીલ અહીંયા જે છે આપણને થતી જોવા મળી શકે છે આજના દિવસે। આઇનોક્સ સ્વિન્ડમાં લગભગ 500 કરોડની બ્લોક ડીલ જે છે તે આપણને થતી દેખાઈ શકે છે। પ્રમોટર હિસ્સો જે છે પોતાનો તે વેચી શકે છે અને 5% ડિસ્કાઉન્ટ પર જે ડીલ છે તે આપણને સંભવ થતી દેખાઈ શકે છે। તો આઇનોક્સ સ્વિન્ડનું કાઉન્ટર આજે ફોકસમાં રહેશે, બ્લોક ડીલના સમાચારનું રિએક્શન દેખાઈ શકે છે। BEML નેક્સ્ટ કાઉન્ટર રહેશે, અહીંયા ઓર્ડર કંપનીને નવો મળતો દેખાયો છે। બેંગ્લોર મેટ્રો રેલવે કોર્પોરેશન પાસેથી લગભગ 3
3,177 કરોડનો ઓર્ડર જે છે તે મળ્યો છે અને એટલે નવો ઓર્ડર જે છે તે મળ્યો છે તેને કારણે બીઈએમએલનું કાઉન્ટર પણ ફોકસમાં રહેશે છેલ્લે રેલટેલની વાત કરી લઈએ તો અહીંયા પણ કંપનીને ઓર્ડર મળ્યો છે પિંપરી છીંછવાડ સ્માર્ટ સિટી પાસેથી 700 કરોડનો ઓર્ડર ખાસ કરીને રેલટેલને મળતો દેખાયો છે તો રેલટેલનું કાઉન્ટર પણ આજે ફોકસમાં રહેશે તો યશ આ બધા સ્ટોક છે જેના પર આજે ખાસું રિએક્શન જોવા મળશે આ બધા સંકેતો પર નજર રાખીશું આભાર ચાંદની અને આરતી આપ બંનેનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને તો સ્ટોક્સનું લિસ્ટ